આજરોજ ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકા ખાતે કારડીયા રાજપૂત સમાજનો 9મો સમૂહ લગ્ન યોજાયો હતો, જેમાં 50 નવ દંપતીઓએ પ્રભુત્વમાં પગલાં માંડ્યા હતા. જ્યારે સમૂહ લગ્નમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાની ઉપસ્થિત રહ્યા હતા, તેમજ માજી સાંસદ ધીનુભાઈ સોલંકી અને માજી જશા બારડ પણ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે સીએમ વિજય રૂપાણીએ તમામ નવ દંપતીને મેરેજ સર્ટિફિકેટ મોકલી આશીર્વાદ પાઠવ્યા હતા. જ્યારે વજુભાઈ વાળા એ જનમેદની સંબોધતા કહ્યું હતું કે ખોડલધામ અને ઉમિયાધામની જેમ સુરેન્દ્રનગર તાલુકામાં પણ કારડીયા રાજપૂત સમાજના ભવાનીધામનું થશે ભવ્ય નિર્માણ અને 70 એકરની વિશાળ જગ્યામાં અંદાજે અબજના ખર્ચે નિર્માણ પામશે. જ્યારે ભવ્ય મંદિર કર્ણાટકના રાજ્યપાલ શ્રી વજુભાઈ વાળાએ કરી જાહેરાત. જ્યારે સૂત્રાપાડા ખાતે કારડીયા રાજપૂત સમાજના સમૂહ લગ્ન પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા અને વજુભાઈ વાળાએ પ્રાસંગિક પ્રવચનમાં વજુભાઈ વાળાએ મંદિર નિર્માણની કરી જાહેરાત. જ્યારે સમાજના લોકોને અનુદાન માટે કરી હતી અપીલ એવા સમયે અમારા રિપોર્ટર દ્વારા ખાસ કવરેજ કરવામાં આવ્યું હતું. સંગઠન આવા રેજો બાકી કર્ણાટક રાજ્યના મહામહિમ રાજ્યપાલ શ્રી વજુભાઈ શ્રી અખિલ ગુજરાત કારડીયા રાજપૂત સમાજના પ્રમુખ શ્રી જેસાભાઈ બાલસર જય ભવાની 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 મહામહિમ શ્રી વજુભાઈ વાળા સાહેબ ત્યારે ત્યાં સાથ અખિલ ગુજરાત કારડીયા રાજપૂત સમાજના પ્રમુખ શ્રી જસાભાઈ બારડ બારડ સાહેબ તથા આપણા પૂર્વ સાંસદ ધીરુભાઈ સોલંકી તથા પૂર્વ ધારાસભ્ય શ્રી કાળા બાપા, હું નમ્ર વિનંતી કરું કે આપણા કાર્યક્રમને દીપ પ્રાગટ્ય કરી અને ખુલ્લો મૂકશે. જ્યારે રાજપૂત સમાજ ને ઉચ્ચે લાવવા માટે થઈને આપણે રીતે કરવું જોઈએ ને મિત્રો, ફરીથી સ્પષ્ટતા કરું છું કે મા ભવાની નું મંદિર થાય એની પાછળ સમસ્ત રાજપૂત સમાજ, એ પછી કારડીયા રાજપૂત હોય, નાડોદા રાજપૂત હોય, ગુર્જર રાજપૂત હોય, ભાથી રાજપૂત હોય કે કચ્છના ચકર રાજપૂત હોય, જે કઈ હોય સમસ્ત રાજપૂત સમાજ એક થાય અને સમસ્ત રાજપૂત સમાજ એક થઈ અને સમસ્ત રાજપૂત સમાજના દીકરા દીકરીઓ ભવિષ્યની અંદર ખૂબ જ ઉત્કર્ષના માર્ગે આગળ વધે એ ભાવનાથી આ વાત છે. અને જે કંઈ પછી કરવું હશે એ મા ભવાનીના નામે થશે. મા ભવાનીનું ટ્રસ્ટ છે, એ એજ્યુકેશનમાં એટલો જ ઇન્ટરેસ્ટ લેશે, આરોગ્યમાં એટલો ઇન્ટરેસ્ટ લેશે, સમાજના લોકોની જરૂરિયાત પૂર્ણ કરવા માટે થઈને ખૂબ જ રહેશે. પછી માગવા નહીં જવું પડે ક્યાંય કે અમારે બોર્ડિંગ કરવું છે ને ડોનેશન આપો. એ માવા ભવાનીને જે આપેલું હશે એમાંથીના જે બોર્ડિંગ થઈ જશે, એમાંથી સ્કૂલ માટેના બિલ્ડિંગ થઈ જશે, છોકરાઓને ભણવા માટે થઈને બીજું રીતે થઈ જશે, દીકરા દીકરીઓને કોઈને પાઇલોટ થવું હોય અને એની ફી બહુ મોટી હોય, એક એક કલાકના અત્યારે 8-8, 10-10 હજાર એરોપ્લેન દ્વારા લે છે, તો એને પાઇલોટ બનાવવા માટે કરવું હોય સમાજમાં, તો મા ભવાનીનું મંદિર મંદિર હશે અને મંદિરનું જો ટ્રસ્ટ હશે એમાંથી આપણે રાજપૂત સમાજના દીકરા દીકરીઓને ખૂબ આગળ વધારીશું. સમસ્ત રાજપૂત સમાજના ઉત્કર્ષ માટે થઈને એ ભાવનાથી આ મંદિર થાય છે. ફક્ત એવું નથી, ઘણા એમ કે મંદિર માટે પૈસા માગો એના બદલે સ્કૂલ માટે માગો ને, અરે ભાઈ એકવાર મંદિર હશે ને તો સ્કૂલ માટે થઈને આ રીતે થશે. આપણે નાની કેનાલ નથી કરવી, આપણે ડેમ બાંધવો છે, ડેમ બાંધવો હશે તો એમાં પાણી કાયમ માટે
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી રૂપાણી સાહેબે